હલો એવરીવાન પાઠ ચાર બેખાનાનો પરિગ્રહ આ પાઠની લેખિકા છે મનુબહેન ગાંધી આ એક પ્રસંગ વર્ણન પ્રકારનો પાઠ છે મનુબહેન એ ગાંધીજીના પિતરાઈ ભાઈ જશવંતલાલના પૌત્રી હતા ઈસવીસન ઓગણીસો સડતાલીસની ત્રીસમી માર્ચના રોજ પૂજ્ય બાપુએ નવાખલી અને બિહારના યજ્ઞમાં લાવ્યા તે વખતે તેમને લોર્ડ માઉન્ટ બેન્ટનને મળવા જવાનું થયું વાઇસ્રોએ તેમને વિમાનમાં બોલાવેલા પરંતુ બાપુજોએ તેમનો ઇનકાર કર્યો અને એમણે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું તે વખતનું આ પ્રેરક પ્રસંગ છે બાપુજીએ મનુબહેનને પોતાની સાથે દિલ્હી આવવાની રજા આપી મનુબહેને ગાંધીજીની સગવડો અંગે વિચાર કરી ને બાપુ માટે ટ્રેનના ડબ્બાના બે ખાના માંગી લે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબહેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ ઠપકો આપે છે તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવી ને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે અને લટકતા લોકોને એ ખાનાનો ઉપયોગ કરવાનું સૂચન કરે છે પોતાના ખપ કરતાં વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે અહીં પ્રજાના સાચા પિતા તરીકેની બાપુની છબી ઉપસી આવે છે તો ચાલો આ હતી બેખાનાનો પરિગ્રહ પાઠની સમજૂતી હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે આ પાઠના પ્રશ્નોના અગત્યના પ્રશ્નોના જવાબ જોઈશું આવજો